દોસ્તો, જો તમે પણ ઈચ્છતા હો કે તમે વોટ્સઅપ ઉપર જ્યારે બી ઓનલાઈન આવો ત્યારે મિત્રો કોઈ પણ લોકો તમારું ઓનલાઈન સ્ટેટસ ન જોઈ શકે, તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે. તો આજનો વિડીયો હું તમને એક એવી સેટિંગ બતાવીશ જેની મદદથી મિત્રો જો તમે તે સેટિંગ કરી લેશો, કોઈ પણ વ્યક્તિને મિત્રો ખબર નહીં પડે કે તમે ક્યારે ઓનલાઈન થયા અને ક્યારે ઓફલાઈન થયા. ઓકે, તો મિત્રો જો તમે પણ તમારું જે લાસ્ટ સીન હોય છે તે મિત્રો છુપાવવા માંગતા હો, તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે. તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર જલ્દીથી વોટ્સઅપ એપ્લિકેશન અહીંથી ઓપન કરી લઈશું. ઓકે, વોટ્સઅપ એપ્લિકેશન ઓપન કર્યા પછી સિમ્પલ અહીંથી તમને ઓપ્શન મળશે ત્રણ લાઇનનું. આ જે ત્રણ લાઇન છે તેની ઉપર ક્લિક કરી દેવાના છે. ત્રણ લાઇન ઉપર ક્લિક કર્યા પછી અહીંથી સેટિંગ જે છે તેને આપણે અહીંથી ઓપન કરી લેશું. સેટિંગ ઓપન કર્યા પછી તમને અહીંથી ઓપ્શન મળે છે પ્રાઇવસીનું. તો પ્રાઇવસી લખેલ છે તેની ઉપર ક્લિક કરીશું. પ્રાઇવસી ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંથી ઓપ્શન મળે છે લાસ્ટ સીન એન્ડ ઓનલાઈન. ઓકે, તો તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી દેવાના છે. તો મિત્રો અત્યારે તમારા મોબાઈલ ઉપર અહીંથી જે પહેલો નંબર જે છે તે ઠીક હશે. ઓકે, તો તમારે લાસ્ટ સીન છુપાવવું હોય મિત્રો તો શું કરવાનું છે, સિમ્પલ અહીંથી નોબડી લખેલ છે તેની ઉપર અહીંથી આ રીતે ક્લિક કરી દેવાના છે. તેને તમારે અહીંથી આ રીતે બેક કરી દેવાના છે. ત્યાર પછી મિત્રો હવે તમે જ્યારે બી ઓનલાઈન આવશો તો કોઈ પણ વ્યક્તિ નહીં જોઈ શકે કે તમે ઓનલાઈન છો કે ઓફલાઈન. ઓકે, બધાને મિત્રો એમ જ લાગશે કે તમે ઓફલાઈન છો, ઓનલાઈન નથી. ઓકે, તો આ સેટિંગ જલ્દીથી કરી લો મિત્રો, જો તમારે પણ વોટ્સઅપ ઉપર તમારો લાસ્ટ સીન ન બતાવવું હોય બીજા કોઈ વ્યક્તિને.